બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે વડગામના અધુરિયા બ્રિજ પાસે એક શિફ્ટ ગાડી બ્રિજના ડિવાઈડર સાથે ટકરાતા ગાડીમાં સવાર 3 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા, જે બાદ આજે વહેલી સવારે પાલનપુર આબુ હાઈવે પર અમીરગઢના ચેકલા ગામના પાટિયા નજીક એક ટ્રેલરનું પાછળનું ટાયર ફૂટી જવાના કારણે ચાલકે ગાડી રોડ સાઈડમાં ઊભી કરી હતી, જે સમય દરમિયાન એક દૂધનું ટેન્કર સાથે ધડાકાભેર ટક્કર થતાં ટેન્કરનો આગળનો ભાગ ચગદાઈ ગયો હતો. ટેન્કર ચાલક ટેન્કરમાં ફસાઈ જતા હરિપરથી પસાર થતા વાહન ચાલકો ચાલકને બહાર નીકળવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. જોકે અકસ્માતની જાણ પોલીસને થતાં અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી પહોંચી ટેન્કરમાં ફસાયેલા ચાલકને બહાર નીકળવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જોકે 3-4 કલાકની ભારે જહેમત બાદ પોલીસે ટેન્કર ચાલકને બહાર નીકળ્યો હતો, પરંતુ ટેન્કર ચાલકનું મોત નિપજ્યું હતું. અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામ થતાં અમીરગઢ પોલીસે ટ્રેલર અને ટેન્કરને બંનેની રોડની સાઈડમાં ખસેડી વાહન વ્યવહાર ખુલ્લો મુકાયો હતો અને અકસ્માતને લઈ આગળની તપાસ હાથ ધરી હતી.